તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી કેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે ચૌદ જુલાઈ બે હજાર વીસના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું સો આઈ એમ ધ હાર્દિક પરમા એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર્ઝલની ટુવર્ડ્સ ધ સક્સેસ સૌથી પહેલો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો છે આપણે થોડા દિવસ પહેલાં ચર્ચા કરેલી હતી કે કેરળની અંદર એક મંદર મંદિર આવેલું છે પદ્મનાભસ્વામીનું મંદિર પદ્મનાભ સ્વામીનું મંદિર અને એની અંદરથી ઘણું બધું સોનું નીકળેલું હતું એની અંદર ઘણી બધી સંપત્તિ પ્રોપર્ટી અને ઘણી બધી વેલ્થ ઘણી બધી સંપત્તિ એની અંદર છુપાયેલી છે ઘણા બધા કિંમતી પ્રશિષ્ય છે સ્ટોન્સ કિંમતી ધાતુઓને ઘણી મતલબ કે પૈસાની દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ તે ઘણું મહત્ત્વનું મંદિર છે એની અંદર ઘણું બધું સોનું ઘણા બધા હીરા ચાંદી ડાયમંડ અને જૂના ઘણા બધા સોનાની દીવાલ પછી સોનાના ઘરેના સોનાના બધા આભૂષણોને એવું બધું એની અંદર રહેલું છે એટલે ઘણા સમયથી એવો એક મત રહેલો હતો કે આ જે વસ્તુ જે છે તો આનું મેનેજમેન્ટ આનું સંચાલન કરશે કોણ કેરળની સરકાર કેતીથી જે રીતે અમે આ જે મંદિરનું બોર્ડ હતું એ બોર્ડવાળા એમ કહેતા હતા કે આ બોર્ડનું આનું સંચાલન અમે કરવી કેન્દ્ર સરકાર કે અમે કરી બીજું તો આને એક પબ્લિક ઓથોરિટી એટલે કે જાહેર હિતની જનતા માટેનું એક ગણી દેવું પબ્લિક સંપત્તિ ગણવી કે નહીં એ એક પ્રશ્ન હતો કે પછી આ મંદિર જેણે બનાવેલું હતું જે રાજાએ બનાવેલું હતું એ રાજાના જે વંશજો જે છે જે છે એ હજી પણ જીવે છે તો એ વંશજોને આપી દેવું તો આવી રીતે સુપ્રીમ કોર્ટ સામે એક પ્રશ્ન હતો કે આની જે આનું જે મેનેજમેન્ટ જે છે કોનું પદ્મનાભ સ્વામી મંદિરનું મેનેજમેન્ટ એ કોને આપું બરાબર સરકારને આપવું મુખ્ય તો બે બે બાબતો આમને સામને હતા કે સરકારને આપું કે પછી આના જે વંશજો જે અત્યારે જીવે છે એમને આપી દેવું બરાબર તો અત્યારે શું કીધેલું છે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે એક્સ રોયલ્સ એક્સ રોયલ્સ એટલે કે એમના જે વંશજો જે છે વંશજો એમને આનો સાચવવાનો અધિકાર આપેલો છે બરાબર જેણે આ મંદિર બનાવેલું હતું એમના વંશજો અને હજી જીવે છે જેને નામ આપેલું છે એક્સ રોયલ્સ રાઇટ ટુ મેનેજ ડેઈટીઝ પ્રોપર્ટી ડેટી એટલે કે દેવી ડેટીનો મતલબ શું થાય દેવી દેવીની જે સંપત્તિ પ્રોપર્ટી જે છે એને મેનેજ એનું મેનેજમેન્ટ કરવાનો એક્સ રોયલ્સને આપેલો છે બટ અ પેનલ વિલ એડમિનિસ્ટર પદ્મનાભ સ્વામી ટેમ્પલ પરંતુ આની માટે ટેમ્પલ એક પેનલ બનાવવામાં આવશે અને બે કમિટી બનાવવામાં આવશે જેની અંદર બીજા પણ ઘણા બધા સભ્યો અને એ બધા હશે બરાબર ખાલી આજે રાજાના જે વંશજો જે છે એ જ નહીં હોય એ તો હશે તે એની સાથે સાથે બીજા અમુક અમુક જજને એ પણ હશે અને બીજા સરકારના પણ માણસો હશે એક કમિ બે કમિટી હશે અને એક પેનલ હશે આ ખબર હોવી જોઈએ અર્સ્ટ વાઇલ અર્સ્ટ વેલનો મતલબ અગાઉનું આની પહેલાં આની પહેલાં શું હતું આની પહેલાં હતું ત્રાવણ કોર રોયલ રોયલ ફેમિલી ઈઝ હ્યુમન મિનિસ્ટ્રેટ ઓર્થ ધ સેબેટ સેબેટનો મતલબ તમારે અહીંયા સમજવાનો છે બરાબર પહેલાં પણ આ જે ત્રાવણ કોરનું જે ફેમિલી જે છે ત્રાવણ કોરનું રોયલ ફેમિલી એ તે આનું સંરક્ષણ કરતું હતું એનું એ આનું મેનેજમેન્ટ કરતું હતું કોનું આ મંદિરનું અને અત્યારે પણ એવો ચુકાદો આપેલો છે કે અત્યારે પણ આ જે ફેમિલી જે છે એ જેનું સંરક્ષણ કરશે બરાબર જો અહીંયા એક વર્ષ સેબેટ સેબેટનો મતલબ શું થાય અથવા સીબેટ સીબેટનો મતલબ શું થાય એ તમને ખબર હોવી જોઈએ તો સીબેટ એટલે કે જે દૈવી વસ્તુ અથવા મંદિરનું કે બધાનું જે જોઈ આપેલું છે સી બેટ ઇઝ એની પર્સન વુ સર્વ એન્ડ સપોર્ટ ધ ડેટી એન્ડ વર્સ એઝ અ મેનેજર ઓફ ધ ડેબ્યુટર પ્રોપર્ટી મંદિર દેવી આ બધી મંદિરની આ બધી જગ્યાએ કામ કરતા હોય બરાબર અને મંદિરની બધી વસ્તુઓનું જે દેવી પ્રવૃત્તિઓ કરતા હોય અને એની બધી વસ્તુઓનું મેનેજમેન્ટ સંચાલન કરવાનું કાર્ય કરતા હોય એને સી બેટ કહેવાય છે સી બેટ બરાબર તો અત્યારે આ સી બેટનું કાર્ય આજે એના વંશજો જે છે એમને આપેલું છે આ તમને ખબર હોય જોઈએ ત્રાવણકોરના વંશ ત્રાવણકોર ત્રાવણકોરના રૂલ સી ચિત્તિરા તિરુનલ બાલાક્રિષ્ણા વર્મા જે છે એણે જુલાઈ ઓગણીસસો એકાણુંમાં એમનું મૃત્યુ થઈ ગયું હતું એના વિશે વાત કરવામાં આવી છે હવે જો આખો મુદ્દો પાછો એ પણ હતો શું મુદ્દો હતો કે ભારતના બંધારણની અંદર તમને ખ્યાલ હશે કે ભારતનું બંધારણ ઓગણીસો પચાસમાં લાગુ લાગુ થઈ ગયું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસથી લાગુ થયું હતું પણ પછી એની અંદર ઘણા બધા સુધારાઓ થયેલા હતા તો જ્યારે ભારતનું બંધારણ લાગુ થયું હતું પહેલાં તમને ખ્યાલ હશે કે ભારતની અંદર પાંચસો બાસઠ જેટલા રજવાડા હતા પરંતુ સરદાર પટેલે કોને પૂર્વ બધે બધા રજવાડાઓને ભારતની અંદર જોડાઈ જવા માટે મનાવી લીધા તો જ્યારે જે રજવાડા રજવાડાઓ જે છે એ ભારતની સાથે જોડાયા તો રજવાડાઓ રજવાડાઓ જે છે એ જે તે રજવાડાના માલિક હતા એટલે કે જે તે રાજ્યના માલિક હતા એક રીતે જોઈએ તો ભારતની અંદર પહેલાં પાંચસો અને બાસઠ રાજ્ય હતા આ બધે બધા રાજ્યએ પોતાની જે સંપત્તિ પોતાનું જે રજવાડું પોતાનું આખું શહેર પોતાનું આખું રાજ્ય જે છે એ ભારત સરકારને સોંપી દીધું તો જ્યારે એમને ભારત સરકારે સોંપી દીધું ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન સાઇન કરવામાં આવેલું હતું આ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન આનો મતલબ શું એક રીતે ટું ટૂંકી ભાષામાં સમજીએ તો આ એક રીતનો દસ્તાવેજ હતો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન સત્તાનું પરિવર્તન કરવામાં આવેલું હતું એટલે કે રાજાઓએ એમ કીધું હતું કે આ એક રીતનો દસ્તાવેજ છે કે જેની અંદર અમે આ જે અમારી માલિકીનું જે આખું રજવાડું જે છે એ અમે સરકારને આપી દઈએ છીએ એને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન તો એ એક શબ્દ યાદ રાખજો બરાબર પરંતુ પછી ધીમે ધીમે શું થયું તો જ્યારે રાજા જે છે રાજાનો પણ કંઈક માન મોભો અને આવું બધું હોવું જોઈએ પ્રતિષ્ઠાને એવું કંઈક હોવું જોઈએ તો રાજે આ બધી વસ્તુ સરકારને આપી દીધી બરાબર પરંતુ હવે તો કંઈએ કંઈ આમ નાગરિક તો બની નતા ગયા તો ત્યારે ભારત સરકારે એમને એમ કીધું હતું કે અમે તમને દર મહિને મંથલી બરાબર મંથલી અમુક પ્રકારનું પેન્શન આપશું બરાબર જેને પ્રીવી કહેવાય પીઆરઆઈ વી અને જેને ગુજરાતીમાં શું કહેવાય જેને ગુજરાતીમાં કહેવાય કે સાલિયાણું સાલીયાણું બરાબર એટલે કે અમે તમને દર મહિને કંઈક અમુક પ્રકારનો પગાર અમુક પ્રકારનું પેન્શન આપશું બરાબર પ્રીવી પરસીસ એને શું કહેવાય પ્રીવી પરસીસ આવી રીતનું ચાલતું હતું જ્યારે રાજાઓએ બધા પોતાના રજવાડા જે છે એ સરકારને આપી દીધા ત્યારે પરંતુ પછી ભારતના બંધારણની અંદર છવ્વીસમો બંધારણીય સુધારો થયો ટ્વેન્ટી સિક્સ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ જે સમયે ઇન્દિરા ગાંધી હતા અને ઇન્દિરા ગાંધીએ છવ્વીસમાં બંધારણીય સુધારો કરી અને આ જે પ્રીવી પરસીસ એક્ટ હતો પ્રીવી પરસીસ એની ઉપર બંધ એ બંધ કરી દીધું એટલે કે રાજાઓને જે સાલિયાણા પ્રથા હતી એ બંધ કરી દીધું પ્રશ્ન પૂછે જે સાલિયાણા પ્રથા રદ ક્યારે કરવામાં આવી છવ્વીસમાં બંધારણીય સુધારા હતી અને એના કારણે રાજાઓને દર મહિને અથવા દર વર્ષે આ જે પ્રીવી પરસીસ જે સાલિયાણું જે પૈસા જે પગાર મળતો હતો એ બંધ કરી દીધું બરાબર તો હવે અહીંયા પ્રશ્ન એ પણ થાય અને બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે સાથે સાથે રાજાને છવ્વીસમાં સુધારા દરમિયાન રાજાને બીજા જે અમુક અમુક એડવાન્ટેજીસ મળતા હતા એ પણ બંધ કરી દીધા તો એક રીતે જોઈએ તો આ સમય દરમિયાન છવ્વીસમાં સુધારો થયો એની પહેલાં આ જે મંદિરનું સંચાલન જે છે એ આ રાજાના જે વંશજો છે એ જ કરતા હતા તો એક રીતે બધા પ્રિવિલેજીસ એટલે કે રાજાને મળતા જે તમામ વિશેષતા વિશેષાધિકારો હતા એ બંધ કરી દીધા તો એક રીતે જોઈએ તો આ વિશેષાધિકાર પણ એમને બંધ કરવો જોઈએ કારણ કે આ મંદિરનું સંચાલન એવો તેઓ કરતા હતા એ પણ એક પ્રકારનો વિશેષાધિકાર હતો એટલે આ મુદ્દો કોર્ટ સામે આવી ગયો હતો બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે ફેક્ટ ઇન ફેક્ટ ધ કેરલા હાઈકોર્ટ ઇન ટ્વેન્ટી ઇલેવન ડિરેક્ટેડ ધ સ્ટેટ ટુ ટેક ઓવર ધ ટેમ્પલ એન્ડ એક્સિબિટ ઇટ્સ ટ્રીઝર ફોર પબ્લિક વ્યુંગ ઇન ધ મ્યુઝિયમ બરાબર બે હજાર અગિયારની અંદર કેરળની હાઈકોર્ટે એક સરસ ચુકાદો આપ્યો હતો એણે એવું કીધું હતું કે કેરળની સરકાર જે છે એ આખા એ આખા આખા મંદિરનું સંચાલન પોતાના હસ્તક લઈ લે અને આજે આખું મંદિર જે છે એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દે અને પબ્લિક વ્યૂ માટે ખુલ્લું કરી દે લોકો જે છે આ જઈ અને ખુલ્લું જોઈ શકે એવું ચુકાદો આપો પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટે એ ચુકાદો ફેરવી નાખેલો છે એ ખબર હોય સી બેટ એટલે ખબર હોય છે અત્યારે જ આપણે ચર્ચા કરી ચૂકી છીએ હવે અત્યારે સેટિંગ અપ ઓફ હેડ એડમિનિસ્ટ્રેટિવ કમિટી વિથ તિરુઅનંતપુરમ ડિસ્ટ્રિક્ટ જજ એઝ ઇટ્સ ચેરપર્સન મેં તમને કીધું કે અત્યારે આનું મેનેજમેન્ટ કરવા માટે બે કમિટી બનાવવામાં આવી છે એમાંથી એક કમિટી જે છે એ એના જે ચેરમેન જે છે એ તિરુવનંતપુરમ ડિસ્ટ્રિક્ટ જે છે એના જજ જે છે એ એના ચેરમેન હશે ધ અધર મેમ્બર્સ વુડ બી નોમિની ઓફ ધ ટ્રસ્ટી ટ્રસ્ટી જે મંદિરના ટ્રસ્ટી હતા એના નોમિની હશે સોરી નોમિની ઓફ ધ ટ્રસ્ટી એટલે કે જે રોયલ ફેમિલી રોયલ ફેમિલીના વંશજો જે હજી સુધી જીવે છે એ એના સભ્યો છે પછી ધ ચીફ તંત્રી ઓફ ધ ટેમ્પલ મંદિરના જે ચીફ તંત્રી જે છે એ એના સભ્ય હશે આ નોમિની ઓફ ધ સ્ટેટ એન્ડ અ મેમ્બર નોમિનેશન બાય ધ યુનિયન મિનિસ્ટ્રી ઓફ કલ્ચર કેન્દ્રના જે કલ્ચર મિનિસ્ટ્રી જે છે એ પણ એક સભ્ય એની અંદર નોમિનેટ કરશે નોમિનેટ કરશે એટલે કે આ રીતે એક બે કમિટી બનશે અને આ એનું સંચાલન કરશે તો આ તમને ખબર હોવી જોઈએ હવે આ પદ્મનાભ સ્વામીનું મંદિર જે છે એ કેરળની અંદર આવેલું છે એ તમને ખબર હોવી જોઈએ અને બીજું એની અંદરથી ઘણું સોનું અને ચાંદીની આ બધી ઘણી બધી કિંમતી વસ્તુ મળેલી હતી એ ખબર હોવી જોઈએ એક્સ ટોયલ્સ સી બેટ એઝ ધ કસ્ટોડિયન ઓફ ધ આઇડલ સી બેટનો મતલબ એ પણ થાય કે મૂર્તિ આઇડોલ એટલે કે મૂર્તિ કસ્ટોડિયન એટલે કે સારા સંભાળ રાખનાર કસ્ટોડિયન ધ આઈડિયન સાર સંભાળ રાખનાર મૂર્તિનો મૂર્તિની સાર સાંભળ રાખનાર બરાબર કોણે આ મંદિર બનાવેલું હતું તો એ અહીંયા આપેલું છે કિંગ કિંગ માથંડા વર્મા વુ બિલ્ વુ રીબીલ્ડ ફરીથી બનાવેલું હતું ધ ટેમ્પલ એન્ડ ઇન્સ્ટોલ્ડ ન્યૂ આઇડોલ આફ્ટર અ ફાયર ડેસ્ટ્રોઇડ ધ ટેમ્પલ ઇન સિક્સટીન એટી સિક્સ સોળસો અને છ્યાસીની અંદર જ્યારે આગ લાગેલી હતી તો આખે આખા મંદિરનો સર્વનાશ થઈ ગયો હતો પરંતુ આજે કિંગ માથંડા વર્મા જે છે એણે નવું બનાવેલું હતું ધ કિંગ સરેન્ડર્ડ હિઝ કિંગડમ ઇન જાન્યુઆરી સેવન્ટીન ફિફ્ટીન એન્ડ એસ્યુમ્ડ ધ રોલ ઓફ પદ્મનાભા પદ્મનાભા સ્વામી આફ્ટર રિયલાઇઝિંગ ધ જો પછી કેવું થયું કે આજે રાજા જે છે એણે નવું મંદિર બનાવેલું હતું પરંતુ જાન્યુઆરી સત્તરસો પચાસની અંદર એમને પોતાનું આખું રાજ્ય જે છે એ આ જે સ્વામી જે છે અથવા તો આ જે મંદિર જે છે મંદિરના જે દેવી મંદિરના દેવી મંદિરના ભગવાન એને પોતાનું આખે આખું રાજ્ય જે છે એ સમર્પિત કરી દીધું અને પોતાના રાજા તરીકે એક રીતે રાજા તરીકેની ઉપાધિ દૂર કરી દીધી બરાબર રાજાનું સંચાલન તો એવું જ કરતા હતા રાજ્યનું સંચાલન તો એવું જ કરતા હતા પરંતુ એક રીતે રાજા તેઓ પોતે નહીં ગણે એની બદલે આજે મંદિરના ભગવાન અથવા દેવી દેવતા જે છે એ એના જે છે રાજા એ ગણા છે એવું નક્કી કરવામાં આવેલું ક્યારે સત્તરસો પચાસની અંદર કારણ કે ત્યારે એમને રિયલાઇઝ થઈ ગયું ત્યારે તેમને ખબર પડી ગઈ કે યુદ્ધને આ બધી વસ્તુ જે છે એ એક રીતે વિનાશને એ બધું સર્જે છે ફ્યુટાઇલ ફ્યુટાલીટી એટલે કે યુદ્ધ જે છે એ એક રીતે ફ્યુટાઇલ છે ફ્યુટાઇલ એટલે કે નિરર્થક આ બધી વસ્તુ નિરર્થક છે આમાં કાંઈ મળવાનું નથી ધ કોન્સિયન્સ ફિલિંગ ધ્યેટ કોર ક્રિએટેડ વોઝ બિલ્ડ ઓન અ ફાઉન્ડેશન ઓફ સેક્રિફાઈસ ઓફ ધ લિવિંગ બરાબર એટલે કે એમણે આ મંદિર બનાવેલું પછી એ બધું એને આપી દીધું સેકન્ડ કમિટી ટુ બી જો બીજી કમિટી બનાવવામાં આવશે એ શું કાર્ય કરશે ટુ એડવાઇઝ ધ એડમિનિસ્ટ્રેટિવ કમિટી ઓન પોલિસી મેટર્સ અમુક યોજના બનાવવાની હોય તો યોજના બાબતી સંબંધિત કાર્યોમાં સલાહ આપવાનું કાર્ય એ બીજી કમિટી કરશે પ્રાઇમરી ડ્યુટીસ ઓફ ધ કમિટી વુડ બી ટુ પ્રિઝર્વ ધ ટ્રીસર્સ એન્ડ પ્રોપર્ટીઝ બરાબર આ જે બંને કમિટી બનાવવામાં આવેલી છે એનું મુખ્ય કાર્ય જે છે એ પ્રિઝર્વ કરવાનું રહેશે પ્રિઝર્વ એટલે કે સંરક્ષિત કરવાનું સંરક્ષણ કરવાનું સાચવીને રાખવાનું શું સાચવીને રાખવાનું પ્રિઝર્સ છે એટલે કે મંદિરની અંદર જે કોઈ પણ ખજાનો જેટલો પણ ખજાનો જે છે એને પ્રિઝર્વ કરવાનું એને સાચવીને રાખવાનું કાર્ય રહેશે અને પ્રોપર્ટી પ્રોપર્ટીનું જતન કરવાનું સાચવવાનું વુડ ટેક અ કોલ ઓન વેધર ટુ ઓપન કલારા બી બરાબર આની અંદર હવે આપણે આગળ વાત કરીશું કે આની અંદર પાંચ કે છ જેટલી તિજોરી છે પાંચ કે છ જેટલા વોલ્ટ વોલ્ટ એટલે તિજોરી અથવા તો કલારા એને કલારા કહેવાય એને અલગ અલગ નામ આપેલા છે એ બી એ આપણે થોડી વારમાં સમજીએ બરાબર તો એની અંદર કલારા બી જે છે એ હજી સુધી ઓપન કરવામાં આવેલું નથી હજી સુધી ખોલવામાં આવેલું નથી અને લોકો એવું માને છે દંતકથાઓ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે કલારા બી જે છે એ જેટલા પણ એની અંદર કબાટ જેટલી પણ તિજોરી જે છે એ બધાની અંદર સૌથી વધુ રિચેસ્ટ સૌથી વધુ ધનવાની છે સૌથી વધુ પૈસા સૌથી વધુ સોનું સૌથી વધુ ખજાનો એની અંદર છે બરાબર વોલ્ટ એટલે કે તિજોરી વોલ્ટ એટલે તિજોરી અને એ હજી સુધી ખોલાયું નથી આ તમને ખબર હોવી જોઈએ બરાબર સી બેટ એટલે અહીંયા ફરીથી સમજી લઈએ અ સી બેટ ઇઝ એની

કાનૂની શબ્દ છે બરાબર પદ્મનાભ સ્વામી મંદિર વિશે વાત કરીએ તો એક હિન્દુ મંદિર છે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આ શિવનું મંદિર છે બરાબર એ પણ તમને ખબર હોવી જોઈએ હવે અહીંયા જો આપણે તિરુઅનંતપુરમ કેરળની અંદર તિરુઅનંતપુરમ નામનો જિલ્લો આવેલો છે અહીંયા આ આવેલું છે બરાબર દ્રવિડિયન સ્ટાઇલ અને ચેરા સ્ટાઇલનું કોમ્બિનેશન છે આની અંદર ગોપુરમ છે સિક્સટીન સેન્ચ્યુરી સોળમી સદીની આજુબાજુમાં બનેલું છે આ પણ તમને ખબર હોવી જોઈએ હવે બીજી મહત્વની એક મિનિટ જો અહીંયા બીજી મહત્વની વસ્તુ જોઈએ આ શિવનું મંદિર નથી પરંતુ આ વિષ્ણુનું મંદિર છે બરાબર વિષ્ણુનું તમને ખ્યાલ હશે કે દક્ષિણ ભારતની અંદર અલવર અને નયનાર એ બે અલગ અલગ સંપ્રદાય આવેલા છે અલવર અને નૈનાર અલવર જે છે અલવર અલવર એ વિષ્ણુને માને છે અને નયનાર જે છે એ શિવને માને છે બરાબર આ પણ તમને ખબર જોઈએ અલવર અને નૈનાર તો એક રીતે આ વિષ્ણુનું મંદિર છે આની અંદર વિષ્ણુની સુતેલી મુદ્રાની અંદર મૂર્તિ પણ આવેલી છે આખી આખી સોનાની બરાબર વિષ્ણુ સુતેલા હોય બરાબર સુતેલાની પોઝિશનની અંદર ઇન અ સ્લીપિંગ મોડ એવી મૂર્તિ પણ આવેલી છે આ તમને ખબર હોવી જોઈએ તમિલ આર્કિટેક્ચરનો આ એક અદભુત નમૂનો છે કેરળમાં આવેલું છે તિરુવનંતપુરમમાં બીજી મહત્વની વસ્તુ જોઈએ આગળ બરાબર તો ભારતના ખાસ કરીને હિન્દુ ધર્મના જે જૂના ટેક્સ જૂના જે પુસ્તકો જે છે બ્રહ્મપુરાણ મત્સ્યપુરાણ વરાપુરાણ એ બધા ઘણા બધા પુરાણોની અંદર મહાભારતની અંદર રામાયણની અંદર એ બધાની અંદર પણ આ મંદિર વિશે ચર્ચા કરવામાં આવેલી છે ધ ટેમ્પલ હેઝ બિન રિફર્ડ ટુ ધ ઓનલી સંગમ પિરિયડ સંગમ પિરિયડ જે છે પાંચસો બી સી થી ત્રણસો સીની આજુબાજુમાં સંગમ પીરિયડ બરાબર સંગમ લિટરેચર સંગમ સાહિત્યની અંદર ઘણી બધી રચના હતી તો આ મંદિર જે છે એનો ઉલ્લેખ સંગમ પીરિયડની અંદર પણ આવેલ સંગમ સાહિત્ય જે છે એની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આને એક રીતે ગોલ્ડન ટેમ્પલ સાચા અર્થમાં ગોલ્ડન ટેમ્પલ આને ગણવામાં આવેલું છે કારણ કે આની અંદરની અમુક અમુક દીવાલ જે છે એ પણ સોનાની બનાવવામાં આવેલી હતી આખી આખી દીવાલ જે છે એ સોનાની બનાવવામાં આવેલી હતી બરાબર એવું કહેવામાં આવે છે એટ સમ પ્લેસીસ બોથ ધ ટેમ્પલ એન્ડ ધ ધર સિટી આર સાઇટ એઝ બી મેડ ઓફ ગોલ્ડ આખે આખું મંદિર સોનાનું બનાવ્યું એન્ડ ધ ટેમ્પલ એઝ એવન આ જે મંદિર જે છે એને સ્વર્ગ ગણવામાં આવતું હતું બરાબર તો આ તમને ખબર હોવી જોઈએ હવે બીજી એની અંદરના જે ટ્રીઝર એની અંદરના ખજાનાની વાત કરીએ તો શું આપવામાં આવ્યું છે ઇઝ અ કલેક્શન ઓફ વેલ્યુએબલ એની અંદર વેલ્યુએબલ ઓબ્જેક્ટ ઇન્ક્લુડિંગ ગોલ્ડ ગોલ્ડ થ્રોન્સ થ્રોન્સ એટલે કે સિંહાસન સોનાનું સિંહાસન આપેલું છે ક્રાઉન્સ ક્રાઉન્સ એટલે કે મુગટ અથવા તાજ એ આવેલો છે સોનાનો પછી કોઈન્સ સિક્કાઓ સ્ટેચ્યુ ઘણી બધી મૂર્તિઓ ઓર્નામેન્ટ્સ ઘરેના ડાયમંડ હીરા મોતી એન્ડ અધર પ્રસિસિયસ સ્ટોન્સ પ્રસિસિયસ સ્ટોન્સ એટલે કે બીજા પણ ઘણા બધા કિંમતી પથ્થરો એની અંદર આવેલા છે બરાબર આટલું તો ખાલી જાણવા મળેલું છે અમુક એવી પણ વસ્તુ છે જેને હજી સુધી આપણે જાણતા પણ નથી ઇટ વોઝ ડિસ્કવર્ડ ઇન સમ ઓફ ધ વર્લ્ટ્સ ઓફ શ્રી પદ્મનાભ સ્વામી ટેમ્પલ ઇન તિરુવનંતપુરમ થાય ઇન્ડિયન સ્ટેટ ઓફ કેરલા બરાબર વેન ફાઇવ ઓફ ઇટ્સ એની અંદર ટોટલ છ તીજે રૂ છે ટોટલ છ વોલ્ટ છે છ વલ્ટ છમાંથી પાંચ વોલ્ટ જે છે એ ખોલી નાખવામાં આવેલી છે અને હજી એક ખોલ્ટ બા ખોલવાની બાકી છે એ બી નંબરની આ છ જે છે એને એ બી સીડીઈ એફ એવી રીતે નામ આપવામાં આવેલું છે અને બી નંબરની જે છે એ ખોલવાની બાકી છે શા માટે ખોલી દીધી એ પણ અહીંયા આપેલું છે બરાબર કે કે જ્યારે સત્યાવીસ જૂન બે હજાર અગિયારના રોજ એને ખોલવામાં આવેલી હતી બરાબર સત્યાવીસ જૂન બે હજાર અગિયાર કેમ કારણ કે ધ વર્લ્ડ વર ઓપન્ડ ઓન ધ ઓર્ડર ઓફ ધ સુપ્રીમ કોર્ટે એ ખોલવાનો આદેશ આપેલો હતો વિચ વોઝ હિયરિંગ કારણ કે બે હજાર અગિયારની અંદર કેવું થયું હતું કે કોઈ વ્યક્તિએ આ જે મંદિર જે છે કેરળના કોઈ વ્યક્તિએ આ મંદિરનું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે એની માટે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરી હતી અને એના જવાબની અંદર કીધેલું હતું સુપ્રીમ કોર્ટે કે આ મંદિરનું ના જે દરવાજાને એ બધું જે છે એ ખોલી નાખું કારણ કે તમને ખ્યાલ જ હશે કે લોકો હોય બરાબર જે જનરલી આ મંદિરનું જે સંચાલન કરતા હતા એ બધાને તો પહેલેથી ખબર જ હતી કે આ મંદિરની અંદર આટલું બધું સ્વાનું ચાંદી આટલો બધો ખજાનો આટલું બધું ટ્રીઝર રહેલું છે અને અમુક અમુક સમય દરમિયાન વર્ષની અમુક સમય દરમિયાન જ્યારે પૂજાને એવું બધું કરવાનું હોય તો આ બધું સ્વાનુને એ બધું બારે લાવવામાં આવતું હતું બરાબર અને ઘણા બધા લોકો જે દંતકથાવામાં માનતા હોય તો એ બધાને પણ ખબર જ હતી કે આ મંદિર એક રીતે ખૂબ જ કિંમતી છે આની અંદર ઘણો બધો ખજાનો છુપાયેલો છે બરાબર તો અને જ્યાં આટલી બધી પૈસા અને આટલી બધી ખજાનો છુપાયેલો હોય તો ત્યાં થોડુંક કરપ્શન થવાના પણ ચાન્સીસ રહેલા છે બરાબર એટલે કોઈએ એવી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી કે આનું મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થાય એટલે સુપ્રીમ કોર્ટે બે હજાર અગિયારમાં ચુકાદો આપી દીધો કે આનું જે છે એ બધે બધા દરવાજા ખોલો આ તમને ખબર હોય છે અહીંયા એક બીજું મહત્વની વસ્તુ તમારે જાણવાની છે કે લાર્જેસ્ટ કલેક્શન ઓફ આઈટમ્સ ઓફ ગોલ્ડ એન્ડ પ્રેસિયસ સ્ટોન ઇન ધ રેકોર્ડેડ હિસ્ટ્રી ઓફ વર્લ્ડ અત્યાર સુધી જેટલી પણ ઇતિહાસની અંદર અથવા આખા વિશ્વના ઇતિહાસની અંદર જોઈએ તો અત્યાર સુધીમાં આટલી માત્રામાં કોઈ પણ જગ્યાએથી એક સાથે સોનું મળેલું નથી એટલે કે આ આખા વિશ્વની અંદર એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં આટલું બધું સોનું અને આટલી બધી કિંમતી વસ્તુ કોઈ મંદિરની અંદર એક જ જગ્યાએથી એક સાથે મળેલી હોય એ આખા વિશ્વની અંદર આ પ્રથમ ઘટના હતી બરાબર ધ ટેમ્પલ મેનેજમેન્ટ ઓથોરિટીઝ વર અવેર ઓફ ધ એક્ઝિસ્ટન્ટ ઓફ સિક્સ વોલ બરાબર ટેમ્પલના મેનેજમેન્ટને પહેલેથી જ ખબર હતી કે આની અંદર આવી છ તિજોરીઓ છે તે આર સિચ્યુએટેડ વેરી ક્લોઝ ટુ ધ સેન્ટમ સેન્ટોરિયમ સેન્ટોરિયમ એટલે કે એ જગ્યા કે જ્યાં મૂર્તિ રાખવામાં આવેલી છે એક રીતે એનું જે ગર્ભગૃહ હોય બરાબર કે જ્યાં એકદમ મેઇન મુખ્ય દેવતા જે છે એની મૂર્તિ રાખવામાં એને સેન્ટોરિયમ કહેવાય ઓફ ધ ટેમ્પલ ઓન ધ વેસ્ટર્ન સાઇડ પશ્ચિમ બાજુ આપવામાં આવી હતી બરાબર જો એ બી ઈ એફ ટોટલ પાંચ પ્રકારની છ તિજોરીઓ છે જેમાંથી પાંચ ખોલી નાખેલી છે આ પણ તમને ખબર હોય છે અને આગળ જતાં આગળ જતા જી અને એચ એટલે કે બે નવી તિજોરી પણ એમને જાણવા મળેલી હતી બે નવી તિજોરી પણ ગોતે હતી ત્યાં તમને ખબર હોય છે વોલ્ટ બી જે છે એ હજી સુધી ખોલવામાં આવેલી નથી કારણ કે સુપ્રીમ કોર્ટે પણ એવો આદેશ આપેલો હતો અને રોયલ ફેમિલી આજે રોયલ ફેમિલી જે છે એણે એવું પણ કીધું હતું ગોટ એન ઇન્જેક્શન ફ્રોમ ધ સુપ્રીમ કોર્ટ આજે રોયલ ફેમિલીને એવું પણ કીધું હતું કે આની આ ખોલવાથી કદાચ કર્સ આની ઉપર એક પ્રકારનો સાપ છે એટલે કે આ આપણે ન ખોલવી તો જ સારું છે બરાબર પૌરાણિક માન્યતા પ્રમાણે એમને એવું કીધું કે આ ખોલશું તો આપણને સાપ લાગી જશે એટલે કે આપણને એક રીતે અભિશાપ લાગી જશે એવું કંઈક કીધેલું હતું બીજું એટલું બધું ડિટેલમાં કંઈ જાણવાની જરૂર નથી હવે બીજો મહત્ત્વનો પ્રશ્ન થાય કે આ મંદિરની અંદર આટલો બધો ખજાનો જે છે એ આવેલો ક્યાંથી બરાબર આની અંદર એવું તો આ પૈસા અથવા સોનું ને એ બધું અહીંયા મૂકેલું છે કોણે એ આવેલું ક્યાંથી તો વેલ્યુએબલ આર બિલીવ ટુ હેવ બિન એક્યુમ્યુલેટેડ ઇન ધ ટેમ્પલ્સ ઓવર સેવલ ઘણા બધા હજારો વર્ષોથી આ બધો ખજાનો ભેગો થયેલો છે બરાબર જેની અંદર ચેરા પાંડ્ય કોલારિત પલ્લવ ચોલા ત્રાવણકોરના રાજા આ બધા રાજાઓ કે જે દક્ષિણ ભારતના રાજાઓ હતા એ બધાએ પોતાનું જે સોનું એ બધું હતું એ બધું અહીંયા ભેગું કરેલું છે એવું માનવામાં આવે છે બરાબર બધા અલગ અલગ જે વંશજો હતા એ બધા ભેગા થઈને કરેલું હતું બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો ભારતની અંદર એક રીતે જોઈએ તો ભારતનો નકશો કંઈક આવી રીતે સમજીએ આપણે આવી રીતે તો આ ઉત્તર ભારત છે અને આ દક્ષિણ ભારત છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે જે છે એ વિધ્યાંચલની પર્વતમાળા આવેલી છે વચ્ચે કંઈક વિધ્યાંચલની પર્વતમાળા આવેલી છે તો હવે એક મહત્ત્વની વસ્તુ જોઈએ તો શરૂઆતના ઇતિહાસની અંદર ભારતની વાત કરીએ તો ભારતની અંદર ઉત્તર ભારતની અંદર આક્રમણ વધાર વધારે થતા હતા જ્યારે દક્ષિણ ભારતની અંદર આક્રમણ ઓછા થતા હતા એનું એક મુખ્ય કારણ શું હતું કારણ કે આજે ઉત્તર ભારત જે છે ઉત્તર ભારત તો ઉત્તર ભારતની ઉપર અફઘાનિસ્તાન ઈરાન બધા અલગ અલગ દેશ હતા તો અફઘાનિસ્તાનમાંથી ને ત્યાં બધેથી ઉત્તર ભારત ઉપર આક્રમણ થતા હતા મુસ્લિમ લોકોનું બરાબર અલગ અલગ વંશ દ્વારા અલગ અફઘાનિસ્તાનની અંદરથી ભારતની અંદર આક્રમણ થતા હતા હવે બીજી મહત્ત્વની વસ્તુ તો અહીંયા આક્રમણ કરતા હતા બરાબર તો પરંતુ અહીંયા આક્રમણ કરી અને તેઓ દક્ષિણ સુધી પહોંચી નહોતા શકતા કેમ નતા પહોંચી શકતા કારણ કે વચ્ચે વિંધ્યાચલની પર્વતમાળા હતી અને તે સમયે કંઈ અત્યારે જેવો હતો નહીં ક્યાંક અહીંયા એટલા બધા લેટેસ્ટ વિમાન શું કે એટલા લેટેસ્ટ રોડ નહોતા બનાવેલા કે અહીંથી તાત્કાલિક અહીંયા આવી અને એટેક કરી શકે બીજી મહત્ત્વની વસ્તુ એ સમય કે વિમાનની ગેની શોધ નથી થઈ કે અહીંથી ઉડીને તાત્કાલિક અહીંયા આવી અને એટેક કરી દે બરાબર તો હવે બીજો તમને પ્રશ્ન એવો થાય કે સારું વાળો કે આ જગ્યાએથી અહીંયા આજે અફઘાનિસ્તાનમાંથી અહીંયા બધીથી ભારતના જે ઉત્તર ઉત્તર ભાગ જે છે બરાબર જમ્મુ કાશ્મીર એ બધા એ જગ્યાએ હુમલો થતો હતો અને દક્ષિણમાં થતો નહોતો કેમ કારણ કે દક્ષિણને દક્ષિણ સુધી પહોંચવા માટે આ વચ્ચેની જે પર્વતમાળા જે છે પર્વતમાળા ઘણી બધી અરવલ્લી વિંધ્યાચલની આ બધી ઘરે ઘણી બધી પર્વતમાળા આવે એ બધી ઓળંગવી પડે તો એ સમયે એટલી બધી ટેકનોલોજી નથી ગોતે કે એને સરળતાથી ઓળંગી શકે એટલે મોટા ભાગના રાજા જે છે એ દક્ષિણ સુધી પહોંચી શકતા નહોતા અને તમને ખ્યાલ જશે કે ઇતિહાસની અંદર આપણે જોઈએ છીએ કે બહુ ઓછા એવા રાજા છે કે જેણે દક્ષિણને કોન્કવેર કરેલું છે કે દક્ષિણને જીતેલું છે અને જેટલા પણ રાજા દક્ષિણને જીતેલા છે એમને ભાગે ઘણી બધી વસ્તુ પણ ગુમાવી પડેલી છે આ ખબર છે હવે બીજી મહત્ત્વની વસ્તુ તો તમને બીજો પ્રશ્ન થાય તો કે અહીંથી તો હુમલો કરી શકાય ને આ બાજુથી અથવા આ બાજુથી તો આ બાજુથી અથવા આ બાજુથી પણ એની ઉપર હુમલો ન કરી શકાય કેમ ન કરી શકાય કારણ કે તમને ખ્યાલ જ હશે કે દક્ષિણ ભારત કંઈક આવી રીતનું છે દક્ષિણ ભારતની અંદર આ ભારતનો નકશો કંઈક આવી રીતનો છે બરાબર કેરળને કર્ણાટકને એ બધું અહીંયા છે તો અહીંયા તમને ખ્યાલ હશે કે આ બાજુ અરબ સાગર છે આ બાજુ અરબ સાગર છે અને આ બાજુ બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી છે તો આ બાજુથી પણ હુમલો ન કરી શકાય કારણ કે તે સમયે તે જે સમયની વાત કરવામાં આવે છે આ અત્યારે ચેરા ચોલને પાંડિયાને એ બધું હતું બરાબર તો તે સમયે નેવિગેશન જે નૌકા વ્યવહાર જે છે એ પણ કે એટલું બધું લેટેસ્ટ થઈ ગયું નહોતું કે અત્યારે જે આપણે સબમરીન એ બધું વાપરીએ છીએ અત્યારે જે આપણે લેટેસ્ટ એરક્રાફ્ટ ને એ બધું વાપરીએ છીએ એ બધું ત્યારે શોધાઈ નહોતું ગયું બરાબર એટલે એ સમયે આજે સમુદ્રના માર્ગેથી પણ હુમલો કરવો થોડો મુશ્કેલ હતો તો આ તમે સમજી શકો છો એટલે શું હતું કે તમને ખ્યાલ જ હશે કે ભારત પહેલાં સોનેકી ચીડિયા હતું અંગ્રેજો દ્વારા શોષણ કરવામાં આવેલું હતું અને બધી વસ્તુ આપણને લૂંટિંગ જતા રહ્યા તો શરૂઆતમાં જે ભારતનું બધાયનું અન્ય અફઘાનિસ્તાનથી ઈરાનથી બધા રાજાઓ જે ભારત ઉપર એ આક્રમણ કરતા હતા જેમ કે નાદિર શાહે ભારત ઉપર એટેક કરેલો હતો તો આ બધા રાજાઓ જનરલી ભારતના ઉત્તર ભારત નોર્થ ઇન્ડિયા ઉપર એટેક કરતા હતા અને ઉત્તર ભારતને લૂંટવાની કોશિશ કરતા હતા બહુ ઓછા એવા રાજા હતા કે જે દક્ષિણ ભારત સુધી પહોંચેલા હતા એટલે તમે સમજી શકો છો કે દક્ષિણ ભારતની અંદર બધા જે ખજાને એ બધું એમને એમ રહેલું છે બરાબર તો આ એક એવું પણ માનવામાં આવે છે કે તેના કારણે આ મંદિરની અંદર હજી સુધી એ ખજાનો સમજાયેલો રહે છે બરાબર પછી બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો કેરળની અંદર પહેલેથી તે ભારત જે છે એમાં ખાસ કરીને કેરળ તેજાના મલમલ છે મરી મસાલાને એ બધાનું આપણે વિદેશની અંદર નિકાસ કરતા હતા આપણે બધા મસાલાને એ બધું વિદેશમાં વેચતા હતા ખાસ કરીને યુરોપના દેશની અંદર ગ્રીક ને રોમને એ બધાની દેશની ત્યારે અહીંયાથી બધું જે સોનું જે છે એ ભારતમાં આવતું હતું તો આ એ સોનું પણ છે એ ખબર હોવી જોઈએ જો બીજી મહત્વની વસ્તુ આપણે વાત કરી લઈ હતી કે વિષ્ણુની જે સુતેલી અવસ્થાની અંદર મૂર્તિ છે તો જો આ એ આ પ્રકારની મૂર્તિ છે તે તમે અહીંયા પણ જોઈ શકો છો હવે જો આ મંદિર છે મંદિર કંઈક આવી રીતનું છે આ પણ તમને ખબર હોય છે મંદિરની આ સ્ટ્રક્ચર છે પણ એ હવે સ્ટ્રક્ચર એટલું બધું કંઈ કામનું છે હવે ઇન્ડિયન એક્સપ્રેસનો પણ આર્ટિકલ છે આની અંદર બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે તો આપણે આની ડિટેલમાં સ્ટડી કરીએ કે ધ પદ્મનાભવ સ્વામી ટેમ્પલ કેસ આ કેસ શું હતો અને શું ચુકાદો આવેલો એ બધું આમાં ડિટેલમાં આપેલું છે એમિકસ ક્યોરીનો મતલબ પહેલાં અહીંયા સમજી જાય કેમિકસ ક્યોરીનો મતલબ શું થાય એમિકસ ક્યોરીનો એકદમ ટૂંકમાં ટૂંકમાં મતલબ થાય એકદમ દેશી ભાષામાં ગુજરાતીમાં મતલબ થાય કોઈટનો મિત્ર એમિકસ ક્યોરી એટલે શું કોઈટનો મિત્ર આની અંદર શું કહેવાય તો કેજો જો એન એમિક એમિકસ ક્યોરી ઇઝ સમુ ઇઝ નોટ અ પાર્ટી ટુ અ કેસ બરાબર એટલે કે કોર્ટની અંદર કેસ ચાલતો હોય તો એ કેસનો ભાગ ન હોય કેસ એની ઉપર ન ચાલતો હોય એ વ્યક્તિ ઉપર પરંતુ એ માત્ર ખાલી કોર્ટની મદદ કરતો હોય કેવી રીતે મદદ કરતો હોય તો બધી જરૂરી માહિતી પૂરી પાડવાની બધી માહિતી જેમ કે જો કેરળનું મંદિર છે બરાબર તો મંદિર વિશેની માહિતી કોઈ એક વ્યક્તિની હોય કોઈ એકાદ વ્યક્તિની તો આ બધી માહિતી એકઠી કરવાનું એ બધું કાર્ય કરતા હોય તો એને એમિકસ ક્યોરી કહેવાય એ ખુદ એનો ભાગ ન હોય કેસનો ભાગ ન હોય ખાલી એ માહિતી આપવાનું કાર્ય કરતો હોય બરાબર અને કોર્ટને બધી માહિતી આપે તો એને એમિક સ્કરી ટૂંકમાં કહીએ તો કોર્ટનો મિત્ર અ ફ્રેન્ડ ઓફ કોર્ટ એ યાદ રાખવાનું છે બરાબર હવે જો બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ મહત્ત્વની વસ્તુ શું હતી કે આની માલિકી કોની છે તો હવે બીજો એક પ્રશ્ન થાય કે ઓગણીસો એકાણું પહેલાં આની આની માલિકી કોની હતી વુ હેડ ધ ઓનરશીપ બિફોર નાઇન્ટીન નાઇન્ટી વન તો ભારતની અંદર જેટલા પણ ટેમ્પલ જે છે એ બધા સ્ટેટ્સ ઓફ ત્રાવણકોર એન્ડ કોચિંગ વર અંડર ધ કંટ્રોલ ઓફ ધ ત્રાવણકોર એન્ડ કોચિંગ દે બોર્ડ્સ બિફોર નાઇન્ટીન ફોર્ટી સેવન ઓગણીસો સુડતાલીસ ઓગણીસો સુડતાલીસ પહેલાં તો જે રજવાડા જે તે રાજા હતા એના હસ્તક જ આ બધી વસ્તુ હતી બરાબર પરંતુ પછી જો અહીંયા મહત્વની વસ્તુ આપેલી છે મેં તમને કીધું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન સાઇન કરવામાં આવેલું હતું કોની કોની વચ્ચે રાજાના રજવાડાઓ અને ભારત સરકાર વચ્ચે ઓગણીસો ઓગણપચાસની અંદર ઓગણીસસો સુડતાલીસ ઓગણીસો ઓગણપચાસ સુધીમાં જેના કારણે બધા રજવાડા જે છે એ ભારત સરકાર હસ્તક આવી ગયા હતા તો જ્યારે ભારત સરકાર અંતર્ગત આવી ગયા તો એડમિનિસ્ટ્રેશન ઓફ ધ પદ્મનાભ સ્વામી ટેમ્પલ વોઝ વેસ્ટેડ ઇન ટ્રસ્ટ હવે જો ઓગણીસો એકોતેરની અંદર જે સાલિયાના પ્રથા હતી એ બધી બંધ કરી દેવામાં આવેલી હતી કારણ કે એક બંધારણનો સુધારો ચોવીસમાં છવ્વીસમાં સુધારો આવેલો હતો બરાબર તો આ તમને ખબર હોય છે ઓગણીસો એકાણુંમાં જે લાસ્ટ તેનો જે છેલ્લો શાસક હતો બરાબર ટેમ્પલ મેનેજમેન્ટ એના દ્વારા આ બધું ટેમ્પલનું મેનેજમેન્ટ કરવામાં આવતું હતું પ્રોપર્ટી ઓફ ધ રોયલ ફેમિલી તો અત્યારે પ્રશ્ન થાય કે આ જે મંદિરની આખી સંપત્તિ જે છે એ રોયલ ફેમિલીની છે તો કે ના એની આ સંપત્તિ આખી આખી સંપત્તિ એમની છે નહીં આ એક રીતે ભારત સરકાર દ્વારા પબ્લિક ઇન્સ્ટિટ્યુશન ઘોષિત કરવામાં આવ્યું છે ગવર્ન બાય સ્ટેચ્યુટ એક પ્રકારના કાયદા દ્વારા આ આ આખી આખી વસ્તુનું સંચાલન થાય છે સ્ટેચ્યુટ એટલે કે કાયદો બરાબર કાયદા દ્વારા આખી વસ્તુનું સંચાલન થાય છે ટેમ્પલ્સ પ્રોપર્ટી ઇન્કલુડિંગ ધ રિચિસ ઇન ધ વર્લ્ડ બરાબર તો આ પણ તમને ખબર હોય જોઈએ બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો અપો અપોઇન્ટિંગ ટુ એમિકસ ક્યોરી એમિકસ ક્યોરી એટલે કે કોર્ટના મિત્ર પાંચ જે છે પાંચ છમાંથી પાંચ જે તિજોરી જે છે એ ખોલી નાખવા વર્લ્ડ બી એને હજી સુધી ઓપન કરવામાં આવેલી નથી કારણ કે જો ધ રોયલ ફેમિલી હેડ ક્લેમ થેટ મિથિકલ કરસિસ આની અંદર એક સાપ રહેલો છે સાપ એટલે કે આપણને જે અભિશાપ આપેલો હોય એ બદ ધુઆ તો એના કારણે બી ખોલવાથી કંઈક અનર્થ થઈ જશે કે એવું બધું એવી પણ એક વસ્તુ છોડાયેલી છે ડિસ્પાઈટ બિંગ ભારત એક સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક દેશ હોવા છતાં પણ તમને એવો પ્રશ્ન થશે કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ હોવા છતાં પણ આ મંદિરને આવી બધી વસ્તુ જે છે એની અંદર રાજ્ય જે છે રાજ્ય અથવા તો સરકાર જે છે એ શા માટે દખલગીરી કરે છે તો એનું કારણ એ છે કે ભારતની અંદર છૂઆછૂત કે અનટચેબિલિટી જે છે એ ખૂબ જ વધારે જોવા મળે છે બરાબર છે આભરછેટની એવી બધી બધું વસ્તુ વધારે જોવા મળે છે એના કારણે સરકાર જે છે એ પણ એની અંદર થોડો હસ્તક્ષેપ કરે છે તો આ તમને ખબર હોવી જોઈએ બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો ગૂગલ દ્વારા કહેલું છે કે તેઓ ભારતની અંદર દસ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશે સુંદરના સુંદર પિચાઈ જે છે એ ગૂગલના સીઓ છે ગૂગલની જે જે ગૂગલની પેરેન્ટ કંપની જે છે એ આલ્ફાબેટ છે આલ્ફાબેટના સીઈઓ પણ સુંદર પિચે છે આ તમને ખબર હોઈ છે એટલે કે ટૂંકમાં કેવું છે આલ્ફાબેટ એક બહુ મોટી કંપની છે એનો એક નાનો ભાગ છે ગૂગલ ગૂગલના પણ અલગ અલગ નાના નાના ભાગ છે જેમ કે જીમેલ યુટ્યુબ યુટ્યુબ પણ ગૂગલનો જે ભાગ છે આ તમને ખબર હોઈ ગયો એવી રીતે ગૂગલના પિતાજી કોણ છે ગૂગલની ઉપરની સૌથી મોટી કંપની છે આલ્ફાબેટ બંનેના સીઈઓ છે સુંદર પિચે સુંદર પિચે એ છે કે દસ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશે એની અંદર શું કરશે અને આના કારણે ઇમ્પોર્ટન્સ ઓફ સાયબર સિક્યુરિટી એન્ડ સાયબર ડેટા સિક્યુરિટી એન્ડ સાયબર સેફ્ટી આ બધી વસ્તુ રાખવાની પણ કોશિશ કરશે ભારતની અંદર ડિજિટલ ઇન્ફાસ્ટ્રક્ચર એ બધું બનાવશે ભારતની જે ડિજિટલ રિવોલ્યુશન ભારતની અંદર થઈ રહી છે એને મહત્વનું થાય એવું કાર્ય કરશે અવર ગોલ ઇઝ ટુ એન્શ્યોર ઇન્ડિયા નોટ ઓનલી બેનિફિટ ફ્રોમ ધ નેક્સ્ટ વેવ ઓફ ઇનોવેશન બટ લીડ્સિટ તો ભારતની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ આવશે તો ભારતની ઇકોનોમીની અંદર પણ ઘણા બધા પૈસા પંપિંગ થશે ભારત માટે એક રીતે સારી વસ્તુ છે ડિજિટલ ક્ષેત્રે ભારત આગળ આવશે એ ખબર હોવી જોઈએ બરાબર ડિજિટલ પિંચોતેર હજાર કરોડ રૂપિયા દસ બિલિયન એટલે કે પિંચોતેર હજાર કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો જો કે ભારતને ડિજિટલ ઇકોનોમી બનવાનું છે તો એની અંતર્ગત પણ આ ઇન્વેસ્ટમેન્ટ જે આવશે એ ઘણું સારું પુરવાર થશે હવે આજે ઇન્વેસ્ટમેન્ટ આવશે તો એના કારણે અમુક એવી એવી વસ્તુ ભારતની અંદર લોન્ચ કરવામાં આવશે ગૂગલની અંદર કે જેની અંદર જેનો મુખ્ય ફોકસ ભારતના લોકો જ હશે ભારતની લોકો માટે ભારતની જે લેંગ્વેજ પ્રાદેશિક ભાષાની એ બધી વસ્તુની અંદર એને ડિઝાઇન કરવામાં આવશે એવી રીતે લોન્ચ કરવામાં આવશે કે એ ભારતના લોકોને સમર્પિત થઈ અને બનાવેલી હશે એફોર્ડેલ એક્સેસ એન્ડ ઇન્ફોર્મેશન ફોર એવરી ઇન્ડિયન ઇન ધયર ઓન લેંગ્વેજ બરાબર પોતાના લેંગ્વેજની અંદર બિલ્ડિંગ પ્રોડક્ટ્સ અમુક નવી નવી પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવશે સર્વિસ બનાવવામાં આવશે કે જે ભારતના લોકોની યુનિક નીડને સમજીને યુનિક જરૂરિયાતને ભારતના લોકોની સ્પેશિયલ જરૂરિયાતને સમજીને બનાવવામાં આવેલી હશે બરાબર આ તમને ખબર હોવી જોઈએ બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો ભારતે ઈરાનની અંદર ચા બહાર પોઈન્ટ જે છે એ બનાવેલું છે તો ભારતે વાત કરેલી હતી ઈરાનને કે આપણે આ ચા બહારની અંદર રેલ પ્રોજેક્ટ પણ બનાવી એટલે કે અહીંયા રેલવે પણ બનાવી દેવી રેલવે એટલે કે માલગાડીના પાટાને એ બધું પણ બનાવી દે પરંતુ અત્યારે હવે ઈરાન તરફથી સ્ટેટમેન્ટ આપેલું છે કે ઈરાન જે છે એ આ ચા બહાર રેલ પ્રોજેક્ટ જે છે એની અંદરથી ભારતને કાઢી નાખે છે એટલે ભારત માટે એક રીતે શરમજનક વસ્તુ કહેવાય ભારત માટે નીચું જોવાની વાત થઈ છે ભારતે કીધું હતું કે અમે તમને આ રેલ પ્રોજેક્ટ રેલવે પણ બનાવી દઈશું પરંતુ હવે ઈરાને ત્યાં આપણને કાઢી નાખેલું છે અને આ પ્રોજેક્ટ હવે જે છે એ ચાઇના પૂરું કરશે બરાબર તો આ ભારત માટે એક રીતે સારી વસ્તુ છે નહીં તમને પ્રશ્ન થશે કે ઈરાને ભારતને કાઢીને કોણ ચાઇનાને લઈ લીધું એવું શા માટે કરેલું તો એનું કારણ એ છે કે ભારત તરફથી વારંવાર ફંડિંગ ડીલે ભારત જે પૈસા આપવાનું હતું બરાબર રેલ પ્રોજેક્ટ બનાવવા માટે પૈસા તો ભારત પૈસા આપતું નહોતું એમાં વારંવાર ડીલે ઘણી બધી વાર લગાડતું હતું તમને ખ્યાલ જશે ભારતની અંદર બધી કાયદાકીય બાબતો અને જે આ વહીવટી એડમિનિસ્ટ્રેટિવ બાબતોમાં કેટલા બધા વાર લાગતી હોય છે આપણે ગમે ઓફિસમાં જોયું તો કે કાલે આવજો પરમ દિવસે આવજો સર નથી એવી બધી વસ્તુ થતી હોય છે એના કારણે તો ભારત એવું ન થાય કે ભારતે ઈરાનને પણ થોડે ઘણી અંશે ખોઈ રહ્યું છે આફ્ટર ઇન્ડિયા એન્ડ ઈરાન સાઇન ઇન્ડિયા એગ્રીમેન્ટ કઈ કઈ આજે રેલવે લાઇન જે છે એ કઈ બનાવવાની હતી તો ચા બહાર પોર્ટથી ઝાહેડન નામની જગ્યા જે છે ઝાહેડન નામની એ જગ્યાએ રેલવે લાઈન બનાવવામાં આવતી હતી બરાબર છે જે અફઘાનિસ્તાનને કનેક્ટ કરે છસો અઠ્યાવીસ કિલોમીટર લાંબી લાઇન હતી આ પણ તમને ખબર હોવી જોઈએ બરાબર અફઘાનિસ્તાન સાથે કનેક્ટ કરે છે ભારત તરફથી આજે ડીલે બધું કરવામાં આવતું હતું એના કારણે ચારસો મિલિયન ડોલરની આ પ્રોજેક્ટ હતો બરાબર અને જ્યારે બે હજાર સોળની અંદર મે બે હજાર સોળની અંદર ભારતના જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ ઈરાનની મુલાકાતે ગયા હતા ત્યારે આ જે છે પ્રોજેક્ટ એ સાઇન થયો હતો અને આ એક ટ્રાયલ ટ્રાયલ લેટરલ પ્રોજેક્ટ હતો ત્રણ દેશની વચ્ચે ભારત અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે પરંતુ અત્યારે ભારતને કાઢી નાખેલું છે અને ચાઇના હવે આ પ્રોજેક્ટ પૂરો કરશે જો અહીંયા આપેલું છે ઈરાન ચાઇના સેટ ટુ ક્લીન્સ ઇટ ટ્વેન્ટી ફાઈવ ઇયર લાર્જર રોલ ઇન ચા બહાર ચા બહારની અંદર બરાબર અને જે છે ચાઈનાનું પાકિસ્તાનની અંદર પણ એક ગ્વાદર પોર્ટ પણ આવેલું છે તો હવે ઈરાન એવું પણ વિચારી રહ્યું છે કે ગ્વાદર પોર્ટ અને ચા પોર્ટને કનેક્ટ કરતો એક રસ્તો પણ બનાવવામાં આવે એટલે કે ભારત માટે એક રીતે નુકસાન છે એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર છે નહીં બરાબર બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો ભારત જે છે એરક્રાફ્ટ કેરિયર્સ કે ટુ ગેટ ઇન્ડિયન જેટ્સ બાય બે હજાર બત્રીસ બે હજાર બત્રીસ સુધીની અંદર ભારત એવા જેટ બનાવી નાખશે ભારત એવા વિમાન અથવા એરક્રાફ્ટ બનાવી બનાવી નાખશે કે જેને એરક્રાફ્ટ કેરિયર ઉપર ઉતારી શકાય અથવા ત્યાંથી ઉડાડી શકે પહેલાં તમને ખબર હોય છે કે એરક્રાફ્ટ કેરિયર એટલે શું એરક્રાફ્ટ કેરિયર એટલે આપણે ઘણી બધી વાર સમજી ચૂકીએ છીએ પરંતુ અત્યારે ફરીથી એકવાર જોઈ લઈએ તો આ જે છે આ એરક્રાફ્ટ કેરિયર છે આનું નામ છે આઈએનએસ વિક્રમાદિત્ય એરક્રાફ્ટ કેરિયર એટલે એટલે શું કે આ નેવીની અંદર સમુદ્રની અંદર આને ઊભું રાખ દેવાનું અને અહીંથી વિમાનને ઉડાડી જઈ શકાય અને આની ઉપર વિમાન લાવી જઈ શકાય એટલે કે એક રીતે સમુદ્રની ઉપરથી આપણે વિમાન ઉડાડી શકીએ એરક્રાફ્ટ ઉડાડી શકીએ જો અહીંથી આ મીગ મીગ નામનું વિમાન જે છે એ આપણો આઈએનએસ વિક્રમાદિત્ય કે જે આપણું એરક્રાફ્ટ કેરિયર જે છે અહીંથી આમ ઉડી રહ્યું છે બરાબર તો હવે જો આની અંદર મહત્વની વસ્તુ શું છે કે આપણી પાસે ખાલી આ એરક્રાફ્ટ કેરિયર આવી જાય એટલે બધા જ વિમાન આની ઉપરથી ઉડાડીએ કે એવું ન હોય વિમાનને પણ આપણે એની જેવા બનાવવા પડે વિમાનને પણ એની જવાબ બનાવવા પડે બરાબર આની ઉપરથી લોન્ચ થઈ શકે અને આની ઉપર ટેક ઓફ થઈ શકે આની આની ઉપર લેન્ડ લેન્ડિંગ થઈ શકે એવા વિમાન પણ એવા એરક્રાફ્ટ કેરિયર પણ એવા એવા હોવો જોઈએ જેમકે તમને ખ્યાલ હશે કે આપણે કોઈ મોબાઈલ વાપરતા હોય તો એક મોબાઈલની વસ્તુ એક મોબાઈલની બેટરી એ કે બીજા ફોનની અંદર ફિટ થઈ જે એવી જરૂરી ન હોય બંનેની અંદર એ પ્રકારની સેમ વસ્તુ હોય જોઈએ ઇન્ટર ઓપરેબિલિટી બરાબર તો ભારતની જે નેવી જે છે ઇન્ડિયન નેવી એણે એવું કીધું છે કે આઈએનએસ વિક્રમાદિત્ય ઉપર જે વિમાન જે છે એરક્રાફ્ટ એ એની ઉપરથી લોન્ચ થઈ શકે એની ઉપર લેન્ડ થઈ શકે એની માટે એ બે હજાર બત્રીસ સુધીમાં એ એવા કેરિયર બનાવી નાખશે બરાબર મિગ ટ્વેન્ટી નાઇનની અંદર એવા પ્રકારના સુધારા કરશે બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ આઈએનએસ વિક્રમાદિત્ય શું છે તો એ એક એરક્રાફ્ટ કેરિયર છે જે ભારતે રશિયા પાસેથી ખરીદેલું છે રશિયા પાસેથી અને અત્યારે ભારત પોતાનું પોતાનું એરક્રાફ્ટ કેરિયર જે છે એ પણ બનાવે છે તો ભારતનું પોતાનું જે એરક્રાફ્ટ કેરિયર જે છે એનું નામ છે આઈએનએસ વિક્રમ આઈએનએસ વિક્રમ બરાબર આ તમને ખબર જ હોય વિક્રમાદિત્ય કે તો રશિયા પૈસેથી અને આઈએનએસ વિક્રમ કે તો ભારતનું પોતાનું અને બંને શું છે એરક્રાફ્ટ કેરિયર છે બરાબર સત્તાવન જેટલા જેટ જે છે એ બનાવવાના છે કે જેના કારણે આજે એ બધું લોન્ચ અને લેન્ડિંગ ને એ બધું થઈ શકે આની અંદર ન્યૂ ક્વીન એન્જિન એરક્રાફ્ટ કેરિયર બેસ્ટ ફાઇટર એરક્રાફ્ટ નવા પ્રકારના એરક્રાફ્ટ બનાવવામાં આવશે જેની અંદર બે એન્જિન હશે ડીઆઈડીઓ દ્વારા બનાવવામાં આવશે બે હજાર બત્રીસ સુધીમાં બની જશે એવું કીધેલું છે હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ એ પણ એની મદદ કરશે એવા વિમા વિમાન બનાવવામાં કે જે આ એરક્રાફ્ટ કેરિયર ઉપરથી ઉડી શકે અને અહીંયા લેન્ડ પણ થઈ શકે કરંટિંગ ભારત છે અત્યારે આઈએનએસ વિક્રમાદિત્ય ઉપર કામ કરે છે અને ભારતનું પ્રથમ જે ઇન્ડિજિનિયસ જો અહીં આપેલું છે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત બરાબર વિક્રાંત જો વિક્રમાદિત્ય કહે તો રશિયા પાસેથી ખરીદેલું અને વિક્રાંત કહે વિક્રાંત તો એ ભારત પોતે બનાવશે મેં કદાચ હમણાં થોડી વાર પહેલાં વિક્રમ કીધું હતું વિક્રમ નહીં પરંતુ વિક્રાંત આઈએનએસ વિક્રાંત બે હજાર બાવીસ સુધીમાં ભારતનું પોતાનું વિક્રાંત તૈયાર થઈ જશે અત્યારે ભારત પાસે એક જ છે આઈએનએસ આદિત્ય બરાબર ભારત જે છે એની પાસે આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટમાં આવેલું છે એ તમને ખબર હોવી જોઈએ બે હજાર છવ્વીસ સુધીમાં આ બધા ભારતના ડીઆરડીઓના એક નેવીના ચીફનું નામ પણ તમને ખબર હોવી જોઈએ એડમિરલ કરમબીર સિંઘ એ ખબર હોવી જોઈએ બીજી મહત્ત્વની ન્યૂઝ જોઈએ તો આઈઆઈટી મદ્રાસ જે છે આઈઆઈટી મદ્રાસ એ કેન્સરના ઈલાજ સુધી પહોંચવામાં સફળ થયું છે અને એ કેન્સરના ઈલાજની ખૂબ જ નજીક છે પ્રશ્ન પૂછે જે કેન્સરના ઈલાજની અત્યારે અત્યારે ખૂબ નજીક કોણ છે તો એ આઈઆઈટી મદ્રાસ એણે એનું રિસર્ચ કરેલું છે બરાબર કમ્પાઉન્ડ ફ્રોમ કોમન હાઉસ હોલ્ડ સ્પાઈસીસ ટર્મેરિક આપણે જે ઘરની અંદર ખાસ કરીને કિચન રસોડાની અંદર જે હળદર વાપરીએ છીએ ટર્મેરિક એની અંદરથી એની અંદર એક વસ્તુ આવે કુર્ક્યુમીન કુર્ક્યુમીન તો કોર્ક્યુમિન નામની વસ્તુનો ઉપયોગ કરી અને તેઓ કેન્સરનો ઈલાજ શોધવાની કોશિશ કરી રહ્યા છે બરાબર આ તમને ખબર હોય તો આઈઆઈટી મદ્રાસ અને કોનો ઉપયોગ કરીને હળદરની અંદર કુર્ક્યુમીન આવે એ બરાબર અહીંયા એક વર્ડ આપેલો છે લ્યુકેમિયા લ્યુકેમિયાનો મતલબ થાય બ્લડ કેન્સર અથવા તો કેન્સર બરાબર લ્યુકેમિયા એક બીજો શબ્દ આપેલો છે મેરો બોન મેરો એટલે કે કેન્સરની સારવારમાં મેરોનો ઉપયોગ થાય છે બીજું કાર્સિનો જેનિક કાર્સિનો જેનિકનો મતલબ થાય કે એવી વસ્તુ કે જે કેન્સર આપણને કેન્સર થાય એવું કરે કેન્સર ઉત્પન્ન કરતી જેટલી પણ વસ્તુ હોય એને કાર્સિનો જેનિક કહેવાય બરાબર અને કાર્સિનોજેનિક સેલ આપણા શરીરની અંદર જે કોષ આવેલો હોય એની એ જો કાર્સિનોજેનિક બની જાય તો આપણને કેન્સર થાય છે આ ખબર હોવી જોઈએ બીજી મહત્ત્વની વસ્તુ આપણે થોડા સમય પહેલાં જોયું હતું કે ઇન્ડિયન આર્મી માટે એટી નાઇન નેવેસી જેટલા એપ્લિકેશન જે છે એ બંધ કરી દેવામાં આવેલા હતા જેની અંદર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ બંધ કરી દેવામાં આવેલું હતું અને કીધેલું હતું કે આર્મીની અંદર આપણા જેટલા પણ જવાનો જે છે એમને ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવું પડશે અને એની અંદર જેટલો પણ ડેટા જે છે એ બધો ડિલીટ કરવો પડશે પરંતુ એક ઓફિસર આર્મીના એક ઓફિસરે આ વસ્તુને દિલ્હી હાઈકોર્ટની અંદર પડકારેલી છે અને કીધેલું છે કે આ એક રીતે એમના મૂળભૂત અધિકારોનું હનન છે રાઈટ ટુ ફ્રીડમ બરાબર કે વાણી અને વાણી સ્વતંત્રતાનો અધિકાર કે જે ઓગણીસ નંબરની કલમમાં આપેલો છે આ એનું એનું હનન છે સાથે સાથે જીવન જીવવાનો અધિકાર આર્ટિકલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન એકવીસ નંબરની કલમની અંદર આવેલો છે એનું એક રીતે ઉલ્લંઘન છે તો હવે જોઈએ છે કે આગળ જતાં સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે આ જે અરજી કરેલી છે જે પિટિશન દાખલ કરેલી છે એની અંદર એમનું એવું કહેવાનું થાય છે કે એક રીતે જ્યારે આપણે આજે જવાનો જે છે આર્મીના જવાનો એ એકદમ એકાંત રિમોટ પોતાના ઘરથી ઘણા દૂર હોય છે તો સુ આજે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને એ જે છે એ એ એક રીતે એમના પરિવારથી ખૂબ નજીક લાવવાનું કાર્ય કરે છે કેમ કારણ કે તેઓ તો પોતાના ઘરથી ઘણા દૂર દૂર હોય છે પરંતુ જ્યારે તેઓ પોતાના ફેમિલીના પરિવારના ને એ બધા એના ફોટા અને એ બધા ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈએ છે અથવા એની સાથે કનેક્ટ રહે છે તો એક રીતે એ એમને પોતાના પરિવારની નજીક લાવવાનું કાર્ય કરે છે અને અત્યારે એવો ચુકાદો આપવામાં આવેલો છે કે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને એકાઉન્ટ ડિલેટ કરી નાખો તો એક સારી વસ્તુ છે નહીં તો એના વિશે વાત છે આ તમને ખબર હોવી જોઈએ ઓગણીસ નંબરની કલમ યાદ રાખવાની છે હવે અહીંયા એક બીજું આર્ટિકલ આપેલો છે ધ પોલિટિક્સ ઇન નેપોટિઝમ નેપોટિઝમ જે રાજકારણ હોય એની અંદર પણ નેપોટિઝમ થતું જોવા મળે છે કે અમુક જે પાર્ટી હોય અમુક પાર્ટી તો અમુક પાર્ટીની અંદર જે એમના સગાવાલા હોય એને તે ટિકિટ આપવામાં આવતી હોય છે જેમ કે કોંગ્રેસની અંદર જોઈએ તો વારંવાર રાહુલ ગાંધીનો ચહેરો તે પ્રકાશિત કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈએ તો નરેન્દ્ર મોદીનો ચહેરો તે વારંવાર બતાવવામાં આવે છે બીજું ઉત્તર પ્રદેશની અંદર જોઈએ તો મોટે ભાગે યાદવ યાદવ કમ્યુનિટી હોય તો એને તે ટિકિટ આપવામાં આવતી હોય છે બિહારની અંદર જોઈએ બરાબર તો એની અંદર પણ લાલુ પ્રસાદની એ બધાને એ એ જે ફેમિલી જે છે એ બધાને ફોકસ કરવામાં આવતું હોય છે તો આ એક દૂર કરવું જોઈએ તમારે અત્યારે શબ્દ યાદ રાખવાનો છે નેપોટિઝમ નેપોટિઝમ એટલે કે સગાવાદ પોતાના સગાવાળાઓએ એને વધારે પ્રોત્સાહન આપવું એ નેપોટિઝમ એ યાદ રાખવાનું છે બરાબર તો આજ માટે આટલું રહેવા દે પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે પહેલો છે સી બેટનો મતલબ શું થાય ગૂગલની પેરેન્ટ કંપનીનું નામ શું છે કેન્સરનો ક્યોર અત્યારે કઈ આઈઆઈટીએ ગોતેલો છે બરાબર ઇન્ડિયાએ પોતાની જાતે જે એરક્રાફ્ટ કેરિયર બનાવશે એનું નામ શું છે અને રશિયા પાસેથી ખરીદેલું છે એનું નામ શું છે બેનું નામ કહેવાનું છે નેપોટિઝમનો મતલબ શું બરાબર પદ્મનાભ સ્વામીનું મંદિર જે છે એ ક્યાં આવેલું છે એ કહેવાનું છે તો આજ માટે આટલું રહેવા દઈએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થવા હાર્દિક સાથે